मान्य सुरेश भाई, मान्य बाबूजी, मान्य भास्कर भाई, मान्य बहन आशा बहन, मान्य मोगजी भाई मंच पर उपस्थित सर्वे आगेवानों, वडीलों, मुरब्बियों, दोनारी बहनों, युवानों, गामे गाम सुधी आपो संदेश पहुंचाड़नार मीडिया ना मित्रों, आ पाटीदारों नी वाड़ी मां छेल्ला पांचेक वर्ष पहला मारे आवानु थयुं हतुं। प्रसंग एवो हतो कि मारी पार्टी नो भर्ती संमेलन में अमारा गामना स्नेही ने भारतीय जनता पार्टी नो मैं खेस पेरा है। ये जो खेस पेरो एवी सहकारिता क्या गई हूं हजू शोधु छु। विपुल भाई नो संघर्ष फक्त खानगीकरण रोकवा सुधी नो सीमित नथी। अपने वात समझिए ने विषय पण समझिए। शू आपणे एवी कल्पना करी शकीए के गुजरात राजना सहकार मंत्री पोते પોતાના જિલ્લામાં ખાનગી ડેરી કરે, એ ખાનગી ડેરીનો અમૂલ ફેડરેશન સાથે કોન્ટ્રાક્ટ કરે દૂધના પેકિંગનો, જો આ પ્રવૃત્તિ ચાલે તો સહકારી ડેરી કેવી રીતે ચાલે? આજના પ્રસંગે મારે આભાર માનવો પડશે બેન આશાબેનનો। બેન આશાબેન, આપે પત્ર લખ્યો ને જિલ્લાના વિરોધ પક્ષના ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાલ જી એ ઝુંબેશ ઉપાડી, કાઉ ભ્રષ્ટાચારી ખાનગીકરણ ના ચાલે ક્યારે જઈને રોક લાગી ક્યારે નહીં, સંઘર્ષ કરવો પડશે। માર્કેટ યાર્ડોમાં આજે કોઈ બોલનાર છે કે અમારા માર્કેટ યાર્ડોનું ખાનગીકરણ ના થવા દેશો, અંબાણી ને અદાણી ની અમારે જરૂરિયાત નથી, છે કોઈ બોલના? કેમ સંભળાતું નથી એવું કોઈ બોલતું? સહકારી ક્ષેત્રમાં આપણે સહકારિતા ઉજાગર કરવી જ રહી, સત્તાનો એકલો દુરુપયોગ નથી થયો, દૂધ મંડળીઓને અપવિત્ર કરવાનું પણ કામ થયું છે। મારા ગામના ભાઈને અનોડિયાના કોટવાસમાં જમીન છે, ગાયો ભેંસો છે, દાપા તુજી નિસ્વાર્થ દાન આપે એને કહેવાય? ભામાશા કોણ હતા કે જેમણે મોગલ સલ્તનતની સામે રાણા પ્રતાપના સંઘર્ષને સહકાર આપ્યો હતો? આજના ભોજનના દાતા એ ભામાશા કહેવાય? ભાઈ રાજુભાઈ પામોડવાળા, તમે ભામોશા છો, હું તને પૈસા આપું, તું મને ઠરાવા, આને વેપાર કહેવાય, આને ભ્રષ્ટાચાર કહેવાય।
આપણે બધાએ આ જયચંદો જે ભામાશા બનીને જૂઠાણા ચલાવતા હોય એમની અસહકારીતા ઓળખવી પડશે, જાણવી પડશે, સમજવી પડશે. ખેતરમાં ખેતી પણ કરવાની હોય તો નિંદામણ કાઢવા પડે, એમ આવા અસહકારી નિંદામણો દૂર કરવા પડશે. આપણે બધાએ આ સહકારી પ્રવૃત્તિમાં કેવી રીતે સહકારીતા ઉજાગર થાય તેના બધાએ સહિયારા પ્રયત્નો કરવાના છે, કરવા પડશે. એ સિવાય સંઘર્ષ નહીં થઈ શકે. મેઘ દેહ ઉનાળ દૂધ દિવસ 15 મહિનામાં આશાબેન એવી ટેકનોલોજી આવી છે, ગાયન ભેંસો ઉનાળામાં વ્યાધી થઈ ગઈ અને દૂધ દિવસમાં ચર્ચા શું, ટેન્ડર પડેલું પાવડર પ્લાન્ટ કરવાનો છે કે નથી કરવાનો, જવાબ તો આપો ભાઈ, જવાબ તો આપો. તમે ટેન્ડર વાર પાડ્યું. દિલ્હીમાં દૂધસાગર ડેરીની બંને ડેરીઓની ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે કે હજુ પેલી ખાનગી ડેરીઓનો ઉપયોગ કરવાનો છે? મીડિયાના મિત્રો આંકડા સચોટ આપો. 8 વર્ષ પહેલા વિપુલભાઈ જયારે ફેડરેશનના અધ્યક્ષ હતા, દિલ્હીના બજારમાં 32 લાખ લીટર દૂધ વેચાતું હતું, એમાંથી 16 લાખ લીટર દૂધ દૂધસાગર ડેરીનું હતું. આજે 40-45 લાખ લીટર નું બજાર થયું હોય દિલ્હીનું. ઉદઘાટન પછી 8 વર્ષ દરમિયાન ઉત્તર દૂધ વધે કે ઘટે છો તો ખરા, 16 લાખ લીટર નું 20 લાખ લીટર થયું કે એમાં ઘટાડો થયો? શું આવી રીતે સહકારી સંસ્થાઓ ચાલશે? શું આને સહકાર કહેવાય? આપણે બધાએ આપણી સહકારી સંસ્થાઓ માટે જાગૃત થવું પડશે. જ્યારે રક્ષક પોતે ભક્ષક બને ત્યારે હસ્તાક્ષેપ કરવાના, વહીવટદારો મૂકવાના. વહીવટદાર બુદ્ધિ ખરીદે દૂધસાગર ડેરીમાં, વિસનગર નાગરિક બેંકમાં વહીવટદાર ઉચાપત કરે તો મૂકેલા વહીવટદાર ઉપર પણ તમે કાર્યવાહી નથી કરતા. માન્ય સીજે આપના પ્રભાવવાળી સરકાર આવે તો કોણે આ વહીવટદાર મૂક્યા હતા એમના ઉપર પણ કાર્યવાહી કરજો. આપણે જ રક્ષકો બનવું પડશે. હું ઈચ્છું કે અર્બુદા સેના અને દૂધસાગર સૈનિકો પોતે રક્ષકોની ભૂમિકામાં આવે અને આપણા વિસ્તારમાં અને જિલ્લામાં લોકશાહીનું દમનની જે કોઈ પણ કાર્યવાહી થઈ હોય, સત્તાના દુરુપયોગની જે કોઈ પણ કાર્યવાહી થઈ હોય, અથવા રૂપિયાનો દુરુપયોગ કરીને દૂધ મંડળીઓને અપવિત્ર કરવાની કાર્યવાહી થઈ હોય, આ બધાનું સંશોધન કરીએ અને મક્કમતાથી આપણે બધા જો જાગૃત નહીં થઈએ. આખરે વ્યક્તિનો મત નથી હોતો, ગામની મંડળીનો મત હોય છે. ગામની ઈચ્છા સિવાયનો મત ક્યાંક આડો અવળો ખોટી રીતે ગયો હોય તો આ સહકારી ભાવના ઉજાગર કરીને પણ આપણે બધાએ આપણી સંસ્થાનું રક્ષણ કરવાનું છે. આ સહકારી સંમેલનમાં આપ સર્વે લોકો એકઠા થયા. અહીંયા તો એવા પણ મિત્રો ભેગા થાય છે કે જે વિપુલભાઈને કહે છે, વિપુલભાઈ તમે તમારા શબ્દો પાછા ખેંચો. શું કરશું કહો? મારા શબ્દો પાછા ખેંચવાના છે કે આપણે બધા જાગૃત ને સંગઠિત થવાનું છે? સત્યના માર્ગે ચાલી શકીશું, સંઘર્ષ કરી શકીશું. વ્યક્તિઓ મહત્વના નથી, વ્યવસ્થાઓ મહત્વની છે.
व्यवस्था उभी करवामां 60 वर्ष लागे छे। व्यवस्थाओं बगड़ता कितनो समय लागे। आपणे बधाए जागृत थवुं पड़शे, संघर्ष करवो पड़शे अने सत्यना मार्गे चालवानी हिम्मत पण केळवी पड़शे। आपणे आपणा आगेवानोनी टूपी उछळती होय त्यारे पण आपणे मक्कम नथी थई शक्या। आपणा आगेवानोना धोतिया निकळता होय त्यारे पण मक्कम नथी थई शक्या। હવે થઈએ હજુ મળું નથી, સંગઠિત થઈએ, એક થઈએ, નેક થઈએ। ખૂબ મોટી સંખ્યામાં માણસા વિસ્તારમાંથી આપ સર્વે લોકો આવ્યા છો। આજે ઠરાવમાં માણસા તાલુકો દૂધમાં પ્રથમ નંબરનો તાલુકો હોય તો પછી મોતીબેન ફાઉન્ડેશનમાં પણ તમારા આપણા બધાના સૌથી વધુ રૂપિયા છે, તો એનું સંચાલન પણ યોગ્ય થાય આપણે જોવું પડશે। આત્મારામ કાકાના ભંડોળમાં પણ કોઈનો ખાનગી રૂપિયો નથી, બધા સહકારી રૂપિયા છે, તો એ પણ સહકારીતા ઉજાગર થાય અને જૂના મહેસાણા જિલ્લામાં જ્યાંથી આ ભંડોળ આપણે લીધું છે ત્યાં ઉપયોગ થાય એના પણ આપણે બધા સહિયારા પ્રયત્નો કરવા પડશે। આપણે આપણો ગૌરવવંતો ઇતિહાસ, આજે સમય એવો આવ્યો છે કે બે પ્રકારની વ્યાખ્યા થશે। આજે સહકાર સંમેલનમાં પણ જિલ્લાની સહકારી સંસ્થાઓ એમ કે ભાઈ તમે સંમેલનમાં ના જશો, ના જશો, ડેરી હોય કે બેંક હોય, એ શું સહકારીતા છે? તો આપણે બધાએ આપણી સહકારીતા ઉજાગર કરવી પડશે અને એના માટે સૌએ સહિયારા પ્રયત્નો કરવા પડશે। બોલાંબી વાત નહીં કરી, ખૂબ ભાવથી પ્રેમથી આપ સર્વે લોકોએ બે બે કલાકથી આપણા સહકારી સંમેલનમાં જે કોઈ પણ આપણા આગેવાનોએ ઠરાવ મૂક્યા છે એને પૂરા સાથ અને સહકારથી આપ સર્વે લોકોએ સ્વીકાર્યા છે અને અનુમોદન આપ્યું છે, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું, આભારી છું। સત્યમેવ સત્યમેવ, સત્યના માર્ગે આપણે બધાએ સહિયારી રીતે ચાલીએ।